આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. કેમ છો શ્રોતાઓ? ફરી એક વખત રવિવાર આવી ગયો છે અને આપ સૌ રાહ જોઈને બેઠા છો આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાને મળવાની. તો ચાલો મળીએ આપણા સુરભીબેનને. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તમે બધા કેમ છો? એકદમ ફાઇન. સુરભીબેન, ફરીથી જો જલ્દી જલ્દી રવિવાર પાછો આવી ગયો અને તમને મળવાનું થયું છે. ચોક્કસ. અને હમણાં છેલ્લા બે રવિવારથી આપણે આપણા શ્રોતાઓને સરસ મજાની મીઠાઈ શીખવી રહ્યા છીએ. ગયા રવિવારે આપણે એક સરસ મજાની બરફી શીખવી હતી, એના આગલા રવિવારે આપણે એમને શીરો શીખવ્યો હતો, અને હવે પાછો આ અઠવાડિયામાં આપણે મહાવીર જયંતિ પણ ઉજવવાના છીએ. તો સુરભીબેન, આજે કોઈ આ પર્વને અનુલક્ષીને કોઈ ખાસ સ્વીટ ડીશ તમે શીખવશો કે કઈક ફરસાણ લઈને આવ્યા છો? જો, જયારે પણ આવા કોઈ પ્રસંગ આવતા હોય ને, કે ખાસ પ્રસંગ હોય, રામ ભગવાનનો જન્મદિવસ આવ્યો, મહાવીર ભગવાનનો જન્મદિવસ આવશે, ગુડી પડવો આવ્યો, તો આ બધા પ્રસંગે આપણે છે ને હંમેશા મીઠાઈ સૌથી પહેલા યાદ આવે કે મીઠું મોઢું આપણે કરવું જોઈએ. આપણે આપણા જન્મદિવસના દિવસે કેક ખાતા હોઈએ છીએ, મીઠાઈ ખાતા હોઈએ છીએ, તો ભગવાનના જન્મદિવસને તો બહુ વધારે સરસ રીતે આપણે ઉજવવો જોઈએ, અને એના માટે મીઠાઈ એકદમ પરફેક્ટ છે. તો હવે એક હિંટ તમને મળી ગઈ છે કે આજે સુરભીબેન આ રસોડે સરસ મજાની સ્વીટ ડીશ મીઠાઈ બનાવવાના છે. પણ હવે કઈ મીઠાઈ છે એ સુરભીબેન જ આપણને જણાવશે. મહાવીર જયંતિ હોય ને એટલે બધાને ખબર છે કે કાં તો જમણવાર હોય, વળગોળો નીકળ્યો હોય અને પછી જમણવાર હોય, તો એ જે જમણવાર હોય, આખા સમાજનું જમણવાર હોય, જૈન સમાજનો, તો એ જમણવારમાં બુંદીના લાડુ હોય, મોહનથાળ હોય, પછી ચણાદારના વઘાડિયા હોય, બધી ચણાદારની સરસ સરસ વાનગીઓ બનતી હોય, સેવ તીખી સેવ હોય, અને હવે તો ઘણું બધું નવું પણ બનાવતા થઈ ગયા છે. હવે ટ્રેડિશનલ માંથી આપણે થોડા બહાર નીકળીને ઘણી નવી વાનગીઓ પણ બનાવીએ છીએ, પણ મોહનથાળ અને લાડુ એ બે વસ્તુ એવી છે કે એ બે માંથી કોઈ એક તો હોય હોય ને હોય તો જ એમ થાય કે આપણે મહાવીર જયંતિની ઉજવણી કરી. તો આજે આપણે એ મોહનથાળ જ અહીંયા બનાવીશું આ રસોડે. એટલે આમ તો દરેક ગુજરાતીઓનો જે પ્રિય કહેવાય ને એવો મોહનથાળ, અને બધાને પાછો ભાવતો એવો. હા હા, બહુ સાચી વાત છે. હવે આ મોહનથાળની ખાસ વાત કહું તો આ મોહનથાળ બનાવતી વખતે આપણે ધાબો દેવાની જરૂર નથી. હંમેશા જયારે પણ મોહનથાળ બનાવીએ ને, મોહનથાળ હંમેશા ઘરમાં દાદી, નાની અથવા તો મમ્મી એ જ બનાવે. નવી વહુ હોય કે દીકરી હોય કે એ મોહનથાળ બહુ ના બનાવે, બનાવે. હા, ટ્રેડિશનલ વાનગી છે ને એટલે એમના હાથે બનતી જે ટ્રેડિશનલ વાનગીઓ છે ને એનો એનો સ્વાદ જ અલગ હોય છે. હા હા, સાચી વાત છે. સ્વાદ પણ અલગ હોય અને એની સાથે સાથે આપણે પણ ડર લાગે કે ના, ધાબુ બરાબર નહીં આવ્યો, ચાસણી બરાબર નહીં બને તો આપણી વસ્તુ બગડી જશે. પણ અત્યારે આપણે ચાસણી જોવાની જરૂર નથી કે ધાબુ દેવાની જરૂર નથી, એટલે દરેકે દરેક નાના મોટા બધાને બનાવવાની ઈચ્છા થાય ને એવો એવી રીતે આપણે આ મોહનથાળ તૈયાર કરીશું. અરે વાહ, તો રેસીપી કાંક અલગ છે. હા, એકદમ અલગ છે. તો હવે આપણે એના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈશે. તો સૌથી પહેલા આપણે એક વાટકી કરકરો ચણાનો લોટ લેવાનો છે. જો તમે રેડી પણ મળે છે ચણાનો કરકરો લોટ, પણ જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે મિક્સીમાં પણ ચણાની દાળ જે છે એને ક્રશ કરી શકો છો, અને એકદમ કરકરો નહીં અને સાવ લોટ જેવો લીસો પણ નહીં, એવી રીતનો આપણે લોટ લેવાનો છે. તો એક વાટકી ચણાનો કરકરો લોટ અને એક વાટકી ચણાનો લીસો લોટ, જે આપણે રેગ્યુલર લોટ જે આપણે વાપરતા હોઈએ ઘરમાં એ લોટ, એ બંને એક એક વાટકી લેવાના છે. એની સાથે 1.5 વાટકી ખાંડ લેવાની છે, 1 વાટકી ઘી, 100 ગ્રામ માવો, એલચી પાવડર અને જાયફળ પાવડર અને બદામ પિસ્તાની કતરણ. આ રીતે ઇન્ગ્રેડિયન્ટ જોઈશે. જે મોહનથાળમાં જે પણ આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈતા હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ છે, પણ એક વધારામાં કરકરો લોટ લીધો છે. કરકરો લોટ એના માટે લીધેલો છે કે જે આપણે મોહનથાળ છે ને હંમેશા આપણે લીસો નહીં ભાવે, થોડું દાણાદાર ખાવાની. હા, અને એ દાણા જયારે આપણે ધાબો દઈએ ને ત્યારે પડતા હોય છે, પણ અત્યારે આપણે એ આખી પ્રોસેસ છે સ્કીપ કરી રહ્યા છીએ જે ધાબો દેવાની, તો એના બદલે આપણે સીધો ચણાનો કરકરો લોટ લઈ રહ્યા છીએ. તો એ ચણાનો કરકરો લોટ લેવાનો છે.
હવે ઘી લેવાનું છે. ઘી પેલા તો ખાંડની ચાસણી આપણે તૈયાર કરી અને સાઈડમાં મૂકી દેવાની છે. તો એના માટે ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે અને ખાંડની ચાસણી ચીકાશ પડતી કરવાની છે. કોઈ જ તાર જોવાની જરૂર નથી, એક તાર, દોઢ તાર, બે તાર, કોઈ તાર જોવાની જરૂર નથી તમારે. ખાંડ ઓગળવા લાગે અને ઉકળવા લાગે અને પછી તમે એની અંદર તમે ચેક કરી અને એની અંદર ચીકાશ આવી ગઈ હોય તમારા હાથમાં જરાક લો. અને હંમેશા ચાસણી ચેક કરવાની પણ એક રીત છે કે જ્યારે તમે તમારા હાથમાં ચાસણીનો ટપકું લેવો ત્યારે એ ચાસણી જરા ઠંડી થઈ જાય ને પછી એને તમે કરો, તો તાર પણ બરાબર થશે, ચીકાશ આવી કે નહીં એની પણ તરત જ તમને ખબર પડશે. જો ઠંડુ ન થયું હોય એટલે જે મિશ્રણ છે કે ચાસણી છે એ ઠંડી ન થઈ હોય અને તમે ગરમ ગરમ જ એને જ્યારે તાર બનાવવાના ચાલુ કરશો ને તો તાર બનશે નહીં, એટલે તમને એવું થશે કે હજી તો આ તૈયાર નથી થઈ એટલે હજી એને વધારે કૂક કરીએ, પણ એના કારણે ચાસણી વધારે કડક થઈ જતી હોય છે. ને અત્યારે તો આપણે ચીકાશ પડતી જ લેવાની છે એટલે ઠંડી થાય એટલે હાથમાં તમે આમ જસ્ટ લેશો ને એટલે ખ્યાલ આવશે કે હાથમાં ચીકાશ આવે છે, એટલે ફ્લેમ ઓફ કરી દેવાની આપણે ચાસણી વાળી અને એને સાઈડમાં રહેવા દેવાની છે. કારણ કે એ જે કડાઈ છે કે જેમાં આપણે ચાસણી બનાવી છે એ પણ ગરમ છે એટલે ધીમે ધીમે એની અંદર થોડીક પ્રોસેસ તો ચાલુ જ રહેવાની છે, ચાસણી ને ઘટ્ટ થવાની. ભલે ને આપણે ગેસ બંધ કરી દીધું છે પણ આપણે ચાસણી ને ઉથલાવી નથી લેતા કોઈ બીજા વાસણમાં, એ જી. જ તાસણામાં રહેવા દેવાની છે. હવે બીજી એક કડાઈ લેવાની છે, એ કડાઈમાં ઘી લઈ એક વાટકીમાંથી લગભગ પોણી વાટકી પેલા ઘી લઈ લેવાનું છે અને ઘી લઈ તેમાં ચણાનો કરકરો લોટ અને ચણાનો લીસો લોટ બંનેને સરસ રીતે શેકી લેવાનું છે. સરસ ગુલાબી રંગ પકડાય ને ત્યાં સુધી એને શેકવાનું છે. આપણે જે આમ કલર ડાર્ક જોઈએ ને એવો શેકવાનો છે, માઠો કલર નથી રાખવાનો, એટલે કે લાઇટ ગુલાબી નહીં, આમ ડાર્ક ગુલાબી કલર, જે મોહનથાળનો કલર હોય ને એવો કલર થવો જોઈએ. તો એ ડાર્ક કલર થાય ત્યાં સુધી એને સરસ રીતે શેકી લેવાનું છે અને શેકાવા આવે ને એટલે એની અંદર 2 ચમચી દૂધ ઉમેરવાનું છે. આ દૂધ ઉમેરવાનું કારણ એ છે કે જે આપણે કરકરો લોટ લીધેલો છે એ કરકરો લોટની જે કણી છે ને એ થોડી દૂધ ઉમેરવાથી સોફ્ટ થઈ જશે. એટલે આપણે જે ધાબો દેવાથી જે કણી સોફ્ટ પડે છે ને એવી આની કણી લાગશે. અને પછી એની અંદર માવો ઉમેરીને એકાદ લગભગ 30 સેકન્ડ કે 1 મિનિટ સુધી એને શેકી લેવાનું છે. અને હવે એ તૈયાર થયેલી ચાસણી છે એની અંદર ઉમેરી દેવાની છે અને પછી હલાવતા રહેવાનું છે. એટલે પેલા મિશ્રણ તમને એવું લાગશે કે બહુ જ ઢીલું છે પણ 2 થી 3 મિનિટ એને સરસ રીતે ગેસ ચાલુ હોય ત્યારે જ એને હલાવતા રહેવાનું છે. એટલે અગેન ચાસણી પણ થોડી ઘટ્ટ થશે અને મિશ્રણ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. અને પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે. એની અંદર એલચી પાવડર, જાયફળ પાવડર, ચપટી જાયફળ તો બહુ થોડોક જ પણ જાયફળના કારણે મોહનથાળનો સ્વાદ બહુ જ સરસ આવે છે, 1 ટીસ્પૂન એલચી પાવડર, ચપટી જાયફળ પાવડર અને બદામ પિસ્તાના ટુકડા અને ઉપરથી બદામ પિસ્તાની કતરણ છાંટી દેવાની છે અને ગરમા ગરમ મોહનથાળ તૈયાર થઈ જશે. આ મોહનથાળ અત્યારે જ આમ બની રહ્યું છે ને મને લાગે છે કે કેટલા બધાને મોઢામાં અત્યારે પાણી સુગંધ આવી રહી છે. સરસ મજાની એલચી અને જાયફળ નાખ્યું છે એટલે, અને દ્રાવો દીધા વગર પણ એવું સેમ ટેક્સચર આપણે આ કરકરા લોટ થી કરી શકીએ અને એકદમ ઈઝી સરસ રીતે બની શકે એવી આ એક રેસીપી તમે શીખવી આજે. હા બહુ જ ઝડપથી. મોહનથાળ છે ને હંમેશા આપણા કચ્છમાં તો છે ને બધાનો ફેવરેટ રહ્યો છે, કે એની કોઈ પણ પ્રસંગ હોય કે કાંઈ પણ હોય ને તો મોહનથાળ તો એમ થાય કે ભાવતો જ હોય. અને મોહનથાળ મોટા ભાગે આપણે એવું થાય ચલો ને બહાર થી લઈ લઈએ આટલી બધી મહેનત કોણ ઘરે કરશે, પણ ખરેખર આપ આ રીતથી તમે મોહનથાળ ઘરે બનાવશો ને તો બનતા 1/2 કલાક પણ નહીં લાગે, બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. અને બહુ જ સરસ મજાનો આમ સુગંધ અત્યારે આવી રહી છે જાણે, અને એવો સરસ પાછો ટેક્સચર પણ એવું સારું બને છે. તો આ ટ્રાય ઘરે ચોક્કસ થી કરવો જ જોઈએ. સાચી વાત છે. અને શ્રોતા મિત્રો તમે આ મોહનથાળ બનાવજો અને મને અને ભૂમિબેન ને ખાવા માટે બોલાવજો. હા બિલકુલ ચોક્કસ. તો અમે અમે આપના હાથે બનેલો મોહનથાળ જરૂર થી ચાખીશું. ચોક્કસ જી. તો સુરભીબેન, ધાર્મિક તહેવારો આપણે બધા સાથે ઉજવીએ છીએ અને હવે મહાવીર જયંતિ પણ આપણે સૌ સાથે ઉજવવાના છીએ, ત્યારે આ એક સરસ મજાની મીઠાઈ આપણે શીખવી છે મોહનથાળ, જે દરેકના ઘરે અને દરેક ઉંમરની વ્યક્તિને ભાવતો હોય એવો મોહનથાળ તમે, અને ઈઝી રેસીપી છે, દરેક કોઈ પણ પોતાના ઘરે ટ્રાય કરશે તો ચોક્કસથી આવો સરસ મજાનો મોહનથાળ એમના ઘરે પણ એવો બનાવી શકશે, ચોક્કસ બની શકશે. કારણ કે નાની નાની વાતનું જો ધ્યાન રાખશો ને
તમે આ જે એપિસોડ છે એકદમ શાંતિથી સાંભળજો, અને જો કઈ બાકી રહી જાય તો યુટ્યુબ ઉપરથી ફરી વાર સાંભળી લેજો, ને પછી તમે બનાવશો તો મારા જેવો જ મૌન થાક તમારા ઘરે બનવાનું છે. ચોક્કસ. તો સુરભીબેન, સરસ મજાની વાતો સાથે, સરસ મજાની ટીપ્સ સાથે તમે આજે એક મોહનથાળ અમને શીખવ્યો છે. તો ફરીથી આવતા રવિવારે, આવતા સપ્તાહે આપને ફરી મળીશું. ચોક્કસ, ત્યાં સુધી આવજો. આવજો. અને શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આપણા લિસનરને મળવાનો, જે છે જલ્પાબેન ભટ્ટ. કેમ છો જલ્પા? એકદમ મજામાં. તું કેમ છે ભૂમિ? એકદમ ફાઇન. જલ્પા, ફરી એક વખત સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો જલ્પા, આજે તમે આપ કઈ નવી વાનગી લઈને આવ્યા છો? આજે હું એક દલિયાની રેસીપી લઈને આવી છું. દલિયો નામ સાંભળતા જ આપણા દિમાગમાં એક જ વસ્તુ સૂજે કે લાપસી છે, જે આપણા ઘરના સારા પ્રસંગોમાં બનતી જ હોય છે. પણ આજે હું દલિયાની એક નવી રેસીપી લાવી છું. એ છે દલિયા પુલાવ, જે ખૂબ જ જલ્દીથી બની જાય છે, વન પોટ મીલ છે અને સ્વાદિષ્ટથી ભરપૂર પૌષ્ટિક વાનગી છે. તમારી વાત સાચી છે કે જનરલી દલિયા એટલે આપણે બધા લાપસીની અંદર ઉપયોગમાં લેતા હોય છે. લાપસી બનાવીએ ત્યારે દલિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ એમાંથી એક આજે હેલ્ધી વર્ઝન તમે બનાવવાના છો, રાઈટ? હા હા જી. તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? દલિયા પુલાવ માટે આપણે 1 કપ દલિયો લેશું અને 3 કપ પાણી. જ્યારે આપણે દલિયા પુલાવ બનાવીએ ત્યારે એનો રેશિયો જેટલો આપણે દલિયો લીધો હોય એનાથી 3 ગણું આપણે પાણી વાપરવાનું છે એના માટે. હવે આપણે વઘાર માટે શું શું જોશે તે જોઈ લઈએ. 2 થી 3 ચમચી ઘી અથવા તો તેલ, 5 થી 7 લીમડાના પાન, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 5 ચમચી હિંગ, 1/2 તજનો ટુકડો, 3 થી 4 નંગ મરીના, 1 તમાલપત્ર. આ હતા આપણા ખડા મસાલા. હવે પીસેલા મસાલા જોઈ લઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કિચન કિંગ મસાલો અથવા મેગીનો મેજિક મસાલો, નમક સ્વાદ અનુસાર. હવે આની અંદર વપરાતા શાકભાજીઓ આપણે તમે તમારી પસંદના પણ લઈ શકો છો, જેમ કે 1/2 કપ રેડ યલો ગ્રીન કેપ્સિકમ, 1/2 કપ ગાજર, 1 ડુંગળી, 1 બટેટુ, 1/2 કપ પણસી, 1/2 કપ બોઇલ્ડ વટાણા, 1/2 કપ બોઇલ્ડ મકાઈના દાણા, 1 ટમેટું, 1/2 ઇંચ છીણેલું આદું, 1 લીંબુ અને સજાવટ માટે ધાણા. એટલે લગભગ બધા જ આપણા વેજીટેબલ્સ છે એનો તમે ઉપયોગ કરવાના છો આજે. હા, જે બાળકો ના ખાતા હોય તેમાં તમે બધું ઝીણું ઝીણું સુધારીને નાખી દો તો તેના પણ પોષક તત્વો છે તે બાળકોને મળી રહે છે. જી જી. તો હવેની આપણે રેસીપી જણાવી દેશું. હા, સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈ તેમાં 2 થી 3 ચમચી ઘી કે તેલ નાખશું. ઘી કે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મરી, તજ, તમાલપત્ર, લીમડાના પાન અને હિંગ નાખીને વઘાર કરશું. વઘાર થઈ ગયા બાદ તેમાં ડુંગળી નાખશું અને મીડિયમ ગેસ પર આપણે તેને શેકશું, તાકી ખડા મસાલા કે ડુંગળી છે તે આપણી બળી ના જાય. ડુંગળી આપણી લાઇટ પિંક કલરની થાય એટલે તેમાં કેપ્સિકમ, ગાજર, બટાટા, પણસી નાખી તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને ખોલીને હલાવતા રહેશું તાકી નીચે તે બળી ના જાય. 5 થી 7 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે બધી વસ્તુઓ ચડી ગઈ છે કે નહીં. જો ના ચડ્યું હોય તો પાછું ઢાંકીને 1-2 મિનિટ માટે ચડવા દઈશું. જો ચડી ગયું હોય તો તેમાં છીણેલું આદું, ટમેટા, બોઇલ્ડ વટાણા અને મકાઈ નાખી મિક્સ કરી 2 થી 3 મિનિટ પાછું આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી હવે આપણે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, કિચન કિંગ મસાલો અથવા મેજિક મસાલો નાખી મિક્સ કરી તેમાં 1/2 કપ જેટલું પાણી નાખી મિક્સ કરીને આપણે 1 થી 2 મિનિટ ઢાંકીને પાછો મસાલા અને શાકભાજી સાથે મિક્સ થવા દઈશું. હવે 1-2 મિનિટ પછી તેમાં દલિયો, સ્વાદ અનુસાર નમક અને લીંબુનો રસ નાખી મિક્સ કરી તેમાં 3 કપ પાણી નાખી પાછું 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર આપણે ચડવા દઈશું. 5 થી 7 મિનિટ બાદ આપણો દલિયો પુલાવ રેડી થઈ ગયો છે. તો તેમાં ધાણા નાખી ગરમા ગરમ દહીં, રાયતા કે પાપડ, ડુંગળી સાથે તેને સર્વ કરીશું આપણે.
તો બહુ સરસ રીતે બને છે. જલકા કદાચ આપણે આ દલિયાને કુકરમાં કુક કરવું હોય તો એમાં બનાવી શકાય કે નહીં? હા, તે પણ બની શકે છે. તેમાં પણ આપણે સેમ જ વસ્તુ નાખી અને 3 સિટી વગાડીને આપણે ગેસ બંધ કરી દે તો જલ્દીથી થઈ જશે. ઓકે, અને એકદમ દાણેદાર છુટ્ટો જે આપણે પુલાવ બનાવતા હોય એવો જ સરસ આ દલિયા બને છે? હા, એકદમ જ દાણાદાર અને છુટ્ટો બનશે. એટલે સ્વાદમાં તો સરસ છે જ, એકદમ ટેસ્ટી છે અને પૌષ્ટિક પણ છે, પણ સાથે સાથે આપણે જોઈને પણ એમ થઈ જાય કે નહીં, આ એક પ્લેટ દલિયા ખાઈ લઈએ તો તમારી વાત સાચી છે કે એકદમ ફૂલ મીલ જેવું કામ કરે છે. 100%. તમે દલિયાને સવારે નાસ્તામાં લ્યો તો તમારો આખા દિવસમાં લાંબા સમય સુધી તમારા શરીરમાં એક એનર્જી રહે છે. જે કોઈ ડાયટ કરતા હોય, વજન ઉતારતા હોય, તે લોકો રાત્રે ડિનરમાં દલિયો લેશે તો એક ફૂલ પ્લેટ મીલ જેટલું એ લોકો માટે થઈ જાય છે. કેમ કે તેમાં ખૂબ જ ફાઈબર હોય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન્સ, આયરન, પ્રોટીન જેવા તેમાં તત્વો હોય છે. અને દલિયો પચવામાં પણ ખૂબ જ ઈઝી છે, તો રાત્રે પણ જો આપણે ડિનરમાં લઈએ તો તે પચવામાં એકદમ સરળતાથી પચી જાય છે. અને સાથે આપણે તેમાં આટલા વેજીટેબલ્સ નાખ્યા હોય તો વેજીટેબલ્સના તો ફાયદાઓ મળતા જ હોય છે આપણને. જી, બિલકુલ સાચી વાત કરી છે. એટલે આમ અલગ જ કાંઈક એક ટેસ્ટ આવશે અને એક જ સાથે આપણને ફૂલ મીલ કે ડીશ આપણને પ્રોવાઈડ કરે છે આ દલિયો. હા, 100%. તો ચોક્કસ આ દલિયા આપણે સૌએ ટ્રાય કરવા જોઈએ. અને લિસનર્સ જેટલા પણ અત્યારે સાંભળી રહ્યા છે એમને પણ આપણે એક રિક્વેસ્ટ કરશું કે આ દલિયા જે છે એ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરશો. આપના રસોડે આ દલિયા પુલાવ ચોક્કસથી બનાવજો અને એ બનાવ્યા પછી એનો ફોટોગ્રાફ અમારી સાથે જરૂરથી શેર કરશો. તો જલ્પા, આજે આપ અહીં સુરભીની સોડમ કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને સરસ મજાનો એક હેલ્ધી, ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ એવો દલિયા પુલાવ શીખવ્યો છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભૂમિ, મને બીજી વાર ચાન્સ આપવા માટે પણ. જી, અને ફરીથી આપની પાસેથી અમારા શ્રોતાઓને પણ આવી જ નવી વાનગી શીખવી ગમશે. તો ફરીથી આપને આ કાર્યક્રમમાં જરૂરથી મળીશું, ત્યાં સુધી આવજો. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં સુરભીબેન વસા અને જલ્પાબેન ભટ્ટે આપણને સરસ મજાની બે વાનગી શીખવી છે. સુરભીબેને આપણને દાણેદાર મોહનથાળ ઘરે બનાવવાની એક ટીપ સાથેની સરસ એ રેસીપી પણ શીખવી અને સાથે જલ્પાબેને આપણને આજે શીખવ્યો છે દલિયા વેજ પુલાવ. તો આ બંને રેસીપી આપ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. અને આપ પણ જો આ કાર્યક્રમમાં તમારી રેસીપી શ્રોતાઓ સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમારા વોટ્સએપ નંબર 9426421254 પર વોઇસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. અમે આપની વાનગીને સુરભીની સોડમ કાર્યક્રમમાં જરૂરથી સામેલ કરીશું. આજની આ બંને વાનગી આપને કેવી લાગી? આ કાર્યક્રમને લગતા આપના પ્રતિભાવો, સૂચનો કે વાનગીને લગતા કોઈપણ પ્રશ્ન કે સુરભીબેન પાસે આપ કોઈ આપની ફરમાઈશની ડીશ શીખવા ઈચ્છતા હો તો અમારા વોટ્સએપ નંબર 9426421254 પર વોઇસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. અને આ સાથે જ આજનો કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત ભૂમિને રજા આપશો. આવતા રવિવારે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે આપને ફરી મળીશું. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.